અંગ્રેજી યુનિટ નંબર 10 કલર્સ એટલે કે રંગો। વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર નારંગી, એપલ માં રંગ પૂર્યો હતો। હવે આજે આપણે પેજ નંબર 42 જોવાનું છે। તેમાં અહીંયા ઝંડો આપ્યો છે અને કમળ આપ્યો છે। તો વિદ્યાર્થી મિત્રો, ઝંડાનો માં ત્રણ રંગો હોય છે, કેસરી, સફેદ અને લીલો। તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પટ્ટો છે તે ઓરેન્જ કલરનો હોય છે। તો અહીંયા આપણે લખીશું ઓ આર ઇ એન જી ઇ, ઓરેન્જ એટલે કે કેસરી। પછી તેમની નીચે લખીશું ડબલ્યુ એચ આઈ ટી ઇ, વ્હાઇટ એટલે કે સફેદ। અને છેલ્લે લખીશું જી આર ડબલ ઇ એન। વિદ્યાર્થી મિત્રો, આ તમારે મારી સાથે લખતું જવાનું છે। લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? પછી બાજુનું ચિત્ર કમળનું આપ્યું છે, તો કમળનો રંગ કેવો હોય વિદ્યાર્થી મિત્રો? પિંક, પિંક એટલે કે ગુલાબી। તો અહીં આપણે લખીશું પી આઈ એન કે, પિંક। લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? પછી અહીંયા રાષ્ટ્રધ્વજની અંદર પહેલો પટ્ટો ઓરેન્જ કલરનો, બીજો પટ્ટો વ્હાઇટ કલર એટલે કે સફેદ કલરનો, અને ત્રીજો પટ્ટો ગ્રીન એટલે કે લીલા કલર પૂરવાનો છે। અને આ કમળની અંદર તમારે પિંક એટલે કે ગુલાબી કલર પૂરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, પિંકનો સ્પેલિંગ થાય છે પી આઈ એન કે, પિંક એટલે ગુલાબી। ઓરેન્જનો સ્પેલિંગ છે ઓ આર એ એન જી ઇ, ઓરેન્જ એટલે કે કેસરી। વ્હાઇટનો સ્પેલિંગ છે ડબલ્યુ એચ આઈ ટી ઇ, વ્હાઇટ એટલે કે સફેદ। અને છેલ્લે ગ્રીન આપેલું છે, તો ગ્રીનનો સ્પેલિંગ છે જી આર ડબલ ઇ એન, ગ્રીન એટલે લીલો। સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? હવે આપણે નીચેનું કોષ્ટક જોઈએ। અહીંયા સૂચના આપેલી છે શબ્દને આપેલા ક્રમ પ્રમાણે અંગ્રેજી સ્પેલિંગ લખી કોયડો પૂરો કરો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો બોક્સની અંદર ક્રમ આપેલા છે 1 2 3 4, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક નંબર ઉપર કયો રંગ છે? પીળો। તો પીળોનો સ્પેલિંગ શું થશે? તો વાય ઇ ડબલ એલ ઓ ડબલ્યુ, યલો એટલે કે પીળો। તો આપણે અહીંયા એક નંબર આપેલ છે, વાય આપણે આપેલું છે, તો આપણે લખવું પડશે વાય પછી શું આવે? ઇ ડબલ એલ ઓ અને ડબલ્યુ, યલો એટલે કે પીળો। વિદ્યાર્થી મિત્રો, તમારે પણ મારી સાથે ચોપડીની અંદર લખતું જવાનું છે। લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હવે આપણે બીજા નંબરનું જોઈએ। તો બીજા નંબર ઉપર આપેલ છે લીલો, તો લીલાનો સ્પેલિંગ શું થશે? તો લીલાને આપણે અંગ્રેજીમાં ગ્રીન કહીએ, તેમનો સ્પેલિંગ થાય જી આર ડબલ ઇ એન। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બીજા નંબર ઉપર જી આપેલો છે, તો જી પછી આવશે આર ડબલ ઇ અને છેલ્લે આવશે એન, જી આર ડબલ ઇ એન, ગ્રીન એટલે કે લીલો। પછી અહીંયા ત્રીજા નંબર ઉપર ભૂરો આપેલું છે, તો અહીંયા આપણે ત્રણ નંબરનું જોઈએ, તો ભૂરા માટે બી આપેલો છે। તો વિદ્યાર્થી મિત્રો, ભૂરો એટલે કે બ્લુ રંગ, તો બ્લુ રંગનો સ્પેલિંગ થશે બી, પછી આપણે લખીશું એલ યુ ઈ, બ્લુ એટલે કે ભૂરો। તેમના પછી આવે છે કથ્થઈ, તો વિદ્યાર્થી મિત્રો કથ્થઈ, તેમને અંગ્રેજીમાં કયો રંગ કહેવાય? કથ્થઈને અને બ્રાઉન કલર કહીએ, તો બ્રાઉનનો સ્પેલિંગ થાય બી, પછી આવશે આર ઓ
આ પહેલો છે, તેમની પછી આવશે ડબલ્યુ અને ઇન, બ્રાઉન એટલે કે કથ્થઈ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ડબલ્યુ તો યલોના સ્પેલિંગમાં છેલ્લે ડબલ્યુ તો લખેલું જ છે, એટલે તમારે તેમાં લખવાનું રહેશે આર અને છેલ્લે એન, બી આર ઓ ડબલ્યુ એન, બ્રાઉન એટલે કે કથ્થઈ. તેમના પછીનું પાંચમું આપેલું છે કાળો કલર. તો વિદ્યાર્થી મિત્રો, પાંચ નંબર ઉપર આપણે નીચે જોઈએ કોયડામાં. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા બી આપેલો છે, તો બ્લેકનો સ્પેલિંગ થાય બી એલ એ સી અને કે, બ્લેક એટલે કે કાળો. હવે આપણે છઠ્ઠા નંબર ઉપર જોઈએ, તો છઠ્ઠા નંબર ઉપર આપેલ છે નારંગી. તો નારંગી તો તેમને અંગ્રેજીમાં ઓરેન્જ કલર કહેવાય, ઓરેન્જ એટલે કે નારંગી. તો તેમનું સ્પેલિંગ થાય ઓ આર એ એન જી ઈ, અહીંયા છઠ્ઠા નંબર ઉપર ઓ તો આપેલું જ છે, તો તેમની નીચે લખીશું આર એ એન જી ઈ, ઓરેન્જ એટલે કે નારંગી. તેમના પછી સાતમા નંબર ઉપર આપણે કલર આપેલો છે ગુલાબી, તો ગુલાબીને સ્પેલિંગ થશે પિંક, પિંક એટલે ગુલાબી. તો તેમનું સ્પેલિંગ થાય પી આઈ એન કે, પિંક એટલે ગુલાબી. તેમના પછી આઠમા નંબર ઉપર સફેદ આપેલ છે, તો સફેદને આપણે અંગ્રેજીમાં વ્હાઇટ કહીએ, વ્હાઇટનો સ્પેલિંગ થાય ડબલ્યુ એચ આઈ લખેલો છે ટી અને ઈ, વ્હાઇટ એટલે સફેદ, ડબલ્યુ એચ આઈ ટી ઈ. અને છેલ્લે નવ નંબર ઉપર લાલ આપેલું છે, તો લાલનો સ્પેલિંગ થશે આર ઈ ડી, રેડ એટલે લાલ, આર ઈ ડી, રેડ એટલે લાલ. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉપરના કોષ્ટકમાં રંગોના નામ આપેલા હતા, તે પ્રમાણે આપણે નીચેના કોષ્ટકમાં કોયડો પૂર્ણ કર્યો. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો કોયડો કઈ રીતે પૂરવાનો? તો કે ઉપર નામ આપેલા છે તે નંબર ઉપર આપણે ખાના આપેલા છે નીચે કોષ્ટકની અંદર, તો જ્યાંથી સ્પેલિંગ સ્ટાર્ટ થતો હોય ત્યાંથી આપણે અધૂરો સ્પેલિંગ પૂર્ણ કરવાનો. સમજ પડી ગઈ? હવે આપણે આગળના લેક્ચરની અંદર શીખીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો.